विद्यार्थी मित्रों प्रणाम। वसमुख सर धोरण 9 गणित प्रकरण 2 बहुपदीय एना वीडियो नंबर 3 ની અંદર જોઈએ આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકાર બહુપદીના શૂન્યો। તો ઘાતના આધારે બહુપદીના પ્રકાર જોઈએ। આગળના વિડિયોમાં આપણે બહુપદીના પ્રકાર જોઈ ગયા હતા એ પદોની સંખ્યાના આધારે જેમાં એકપદી દ્વિપદી ત્રિપદી વગેરે। હવે આ ઘાતના આધારે બહુપદીના પ્રકાર તો અહીંયા બહુપદીના પ્રકાર एनी व्याख्या एनु स्वरूप एनी घात एना पदों की संख्या एना शून्यों की संख्या अने उदाहरण ए अँ एक कोष्टक में बधा ज प्रकारनो समावेश करेलो छे जे हूँ तमने कोष्टक नी अंदर समझाउ छू। सौथी पहेलो प्रकार छे एक घात बहुपदी अथवा जेने सुरेख बहुपदी कहेवाय। नाम छे एक घात एटले एनी उपरथी नाम उपरथी खबर पड़ी जाय के जे बहुपदीनी घात एक होय ते बहुपदीने एक घात अथवा सुरेख बहुपदी कहे छे। जे बहुपदीनी घात एक होय तेने एक घात अथवा सुरेख बहुपदी कहे छे। हवे घात एक होय एटले एक घात बहुपदी कही शकाय ए समजी शकाय पण एने सुरेख बहुपदी केम कहेवाय तेनुं कारण ए छे के एक घात बहुपदीनो आपणे आलेख ज्यारे दोरीए त्यारे ए आलेख एक सीधी रेखा मळे छे सुरेखा मळे छे एटला माटे एने एक घात अथवा सुरेख बहुपदी तरीके ओळखवामां आवे छे। हवे एनुं व्यापक स्वरूप व्यापक अथवा प्रमाणित स्वरूप व्यापक स्वरूप कोने कहेवाय तो व्यापक स्वरूपनो अर्थ ए थाय के कोईपण एक घात बहुपदी छे ए आ व्यापक स्वरूप प्रकारनी ज होय। एटले अहींया व्यापक स्वरूप आपणे जाते बनावता शीखवानुं छे याद राखवानुं नथी सॉरी गोखवानुं नथी जाते बनावता शीखवानुं छे। तो जे बहुपदीनी घात एक होय तेने आपणे सुरेख बहुपदी कहीए छे। एनो अर्थ ए थाय के आ बहुपदीनी अंदर जे पदों छे ए पदोनी अंदर मोटा में मोटी घात एक हशे एटले के एक करता मोटी घातवाळू पद कोई पण ना होई शके एक करता नानी घातवाळू पद होई शके एटले के शून्य घातवाळू पद होय। तो एनो अर्थ ए थयो के आ बहुपदी छे एनी अंदर बे ज पदों होय एक घातवाळू अने बीजू जीरो घातवाळू। हूँ पहेला अहींया उदाहरण तमने समजावुं छुं। एक उदाहरण छे अहींया 7x + 1 तो अहींया आ एक्सनी एक घात गणाय એટલે આ એક ઘાતવાળું પદ છે અને એક એ અચળ પદ છે એટલે એની ઘાત શૂન્ય ગણાય। તો આમાં બે જ પદો છે એક ઘાતવાળું પદ અને શૂન્ય ઘાતવાળું પદ। હવે બીજું ઉદાહરણ છે -4x તો આમાં એક જ પદ છે આ એક ઘાતવાળું એક પદ છે શૂન્ય ઘાતવાળું પદ નથી। અને ત્રીજું ઉદાહરણ છે x^3 + 2 એમાં આ એક ઘાતવાળું પદ છે આ શૂન્ય ઘાતવાળું પદ છે। એટલે આનો અર્થ એ થયો કે એક ઘાત બહુપદીની અંદર ક્યાંક બે પદો હોય ક્યાંક એક પદ હોય અથવા તો ક્યાંક બે પદ હોય એટલે એનો અર્થ એ થાય કે આમાં વધુમાં વધુ બે જ પદ હોય અને બે પદ કયા હોય તો એક પદ એક ઘાતવાળું હોય અને બીજું પદ ઝીરો ઘાતવાળું જેને આપણે અચળ પદ કહીએ છીએ। એટલે એક ઘાત બહુપદીનો અર્થ જ એ થાય કે જે બહુપદીની ઘાત એક હોય એટલે કે મોટા મોટી ઘાત એક હોય તો આ બહુપદીમાં બે પદો છે એમાં ઝીરો ઘાતવાળું પદ છે અચળ પદ એટલે ઝીરો ઘાતવાળું પદ ગણાય। પદ ઝીરો નથી મિત્રો ખાસ સમજો ઘાત શૂન્ય છે પદની એકની ઘાત શૂન્ય નથી પણ એકની પાછળ આપણે જે ચલ મૂકવો હોય તો ચલ આપણે એક્સ મૂકી શકીએ અને એક્સની આપણે ઉપર ઝીરો ઘાત મૂકવી પડે। અહીંયા એકની ઘાત શૂન્ય સમજવાની નથી એકની ઘાત તો એક જ ગણાય પણ એકની પાછળ જે આપણે ચલ મૂકીએ એક્સ એ ચલ એક્સની ઘાત શૂન્ય ગણાય એટલે આ શૂન્ય ઘાતવાળું પદ કહેવાય। એવી જ રીતે બેની પાછળ પણ આપણે એક્સની ઝીરો ઘાત મૂકી શકીએ એટલે એ આપણે જનરલી ઝીરો ઘાતવાળું પદ હોય તો એમાં એક્સની ઝીરો ઘાત ક્યાંય મૂકતા નથી ખાલી અચળ પદ સહગુણક જ લખીએ છીએ એટલે અહીંયા અચળ પદ ખાલી બે લખે છે અમે ખાલી સમજવા માટે લખ્યા છે એક્સની ઝીરો ઘાત અને ખ્યાલ આવે એટલા માટે એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મોટા મોટી ઘાત એક છે અને બીજી ઘાત શૂન્ય છે એટલે આ બહુપદીની એક ઘાત બહુપદી કહેવાય। હવે આની અંદર ઘાત છે એક પદોની સંખ્યા જોઈએ આપણે તો પદોની સંખ્યા બે હોય બે ઘાતવાળું પદ અને શૂન્ય સોરી એક ઘાતવાળું પદ અને શૂન્ય ઘાતવાળું પદ એટલે અચળ પદ આ બે જ પદો હોય વધુમાં વધુ। હવે વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો વ્યાપક સ્વરૂપ આપણે જાતે બનાવી શકીએ આપણે આપણને ખબર છે કે એક ઘાતવાળું પદ હોય એટલે એક ઘાતવાળું પદ આપણે એક્સ મૂકી દઈએ બીજું શૂન્ય ઘાતવાળું પદ છે એટલે આપણે એક્સની શૂન્ય ઘાત તો અહીંયા લખતા નથી। હવે અહીંયા બે પદો છે પણ આ બીજા પદમાં ઘાત ઝીરો છે એટલે આપણે ઝીરો ઘાતવાળું પદ લખતા નથી એક ઘાતવાળું પદ છે એનો સહગુણક એ લઈ લઈએ અને બીજું જે ઝીરો ઘાતવાળું પદ છે એનો સહગુણક બી લઈએ તો
आ प्रमाणित स्वरूप थी गयु ए एक्स प्लस बी जे अँ नीचे लखेलू है। हवे एनी शरत है ज्या ए नॉट इक्वल टू जीरो एट्ले कि ए शून्य न होवो जोईए। ए शून्य एटला माटे न होवो जोईए कि ए ए एक्स नो सहगुणक है। जो एक्स नो सहगुणक शून्य होय अहीं धारो कि आपणे ए छे एना बदले जीरो मूकी दईए तो आ पद आवुं थई जाय जीरो एक्स प्लस बी। जीरो एक्स एट्ले जीरो गुण्या बी आपणने खबर छे। जीरो गुण्या सॉरी जीरो एक्स एट्ले जीरो गुण्या एक्स अने एनी किंमत जीरो थई जाय तो जीरो प्लस बी एट्ले आपणने बाकी मळे खाली जीरो सॉरी बाकी वधे खाली बी એટલે બી એટલે અચળ પદ થયું। તો માત્ર ખાલી બી જ વધે જો આપણે એની કિંમત અહીંયા ઝીરો મૂકી દઈએ તો બહુપદીમાં માત્ર એક જ પદ વધે બી જેને આપણે અચળ પદ કહીએ છીએ। તો આમાં એક ઘાતવાળું પદ આ જે છે એ પદ આખું દૂર થઈ જાય છે એટલે એક ઘાતવાળું પદ હોય જ નહીં તો પછી એને એક ઘાત બહુપદી કહી શકાય નહીં। ઉદાહરણ તરીકે આ પદ છે સાત એક્સ પ્લસ એક એમાં સાતની જગ્યાએ આપણે ઝીરો મૂકી દઈએ તો ઝીરો એક્સ પ્લસ એક ઝીરો એક્સ એટલે ઝીરો પ્લસ એક એટલે ઝીરો પ્લસ એક એટલે એક મળે એટલે આ બહુપદી છે એમાં જો એક્સનો સહગુણક સાત ઝીરો લઈએ તો એ આખું પદ દૂર થઈ જાય છે અને માત્ર એક વધે એમાં એક એટલે અચળ બહુપદી થઈ ગઈ જે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા। તો આને આપણે સુરેખ બહુપદી કે એકઘાત બહુપદી કહી શકીએ નહીં એટલા માટે આ બહુપદી એકઘાત બહુપદી ત્યારે જ કહેવાય કે જ્યારે એક્સનો સહગુણક શૂન્ય ન હોય। તો એ તમે જોઈ શકો છો કે એક્સનો સહગુણક એ છે એટલે એ શૂન્ય હોવો જોઈએ નહીં એની શરત છે। એટલા માટે આ શરત ખાસ યાદ રાખવાની છે કે એકઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બી અને આ એકઘાત બહુપદી છે એટલે એકઘાતવાળું જે પદ છે એનો સહગુણક એટલે કે એ શૂન્ય હોવો જોઈએ નહીં અને એ બી બિલોંગ્સ ટુ આર એટલે એ અને બી એ વાસ્તવિક સંખ્યાઓ છે। વાસ્તવિક સંખ્યા એટલે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક શૂન્ય ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અસમય સંખ્યા કોઈ પણ હોઈ શકે। હવે એમાં ઘાત તો આપણે વાત થઈ એક અને શૂન્યોની સંખ્યા શૂન્ય કોને કહેવાય આગળ આપણે જોઈશું પણ એટલું ખાસ યાદ રાખીશું કે જેટલી ઘાતવાળી બહુપદી છે એટલા જ શૂન્ય હોય। એક ઘાતવાળી બહુપદી છે તો એને એક જ શૂન્ય હોય એકથી વધારે શૂન્ય ન હોઈ શકે। શૂન્યની આગળ આપણે ચર્ચા કરીશું। તો એક ઘાત બહુપદી માટે આપણે વ્યાખ્યા યાદ રાખીશું કે જે બહુપદીની ઘાત એક હોય તેને સુરેખ બહુપદી કહેવાય એનું વ્યાપક સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બી જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો એ બી બિલોંગ્સ ટુ આર। ઘાત છે એક શૂન્યોની સંખ્યા વધુમાં વધુ એક અને આ ઉદાહરણ છે। પદોની સંખ્યા વધુમાં વધુ બે કારણ કે જો આ બંને બહુપદીમાં બે બે પદો છે અને આમાં એક જ પદ છે એટલે પદોની સંખ્યા વધુમાં વધુ બે હોય એટલે કે કોઈકમાં બે હોય કોઈકમાં એક પદ હોય। ત્યારબાદ દ્વિઘાત બહુપદી દ્વિઘાત એનું નામ છે દ્વિઘાત બહુપદી એટલે એની પર જેની વ્યાખ્યા આપણે કરી શકીએ જે બહુપદીની ઘાત બે હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય એટલે મોટા મોટી ઘાત બે હોવી જોઈએ। એવું નથી કે બધા પદો બે ઘાતવાળા જ હોય પણ બેથી મોટી ઘાતવાળું પદ એક પણ ના હોવું જોઈએ બેથી નાની ઘાતવાળા પદ હોઈ શકે એટલે જે બહુપદીની ઘાત બે હોય એને દ્વિઘાત બહુપદી કહે છે। હવે એના ઉદાહરણ જોઈએ પહેલાં પ્રમાણિત સ્વરૂપ પછી જોઈએ આપણે અહીંયા ઉદાહરણ તમારી સામે છે જ। પહેલું ઉદાહરણ છે ટુ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ પ્લસ ફોર। તેમાં પહેલું પદ બે ઘાતવાળું છે પછી એક ઘાતવાળું પદ છે પછી અચળ પદ છે। બીજું ઉદાહરણ છે થ્રી અપોન ફોર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન આમાં પણ મોટા મોટી ઘાત બે છે આમાં પણ બે ઘાતવાળું પદ એક ઘાતવાળું પદ અને અચળ પદ છે। ત્રીજું ઉદાહરણ છે એક્સ સ્ક્વેર માઇનસ નવ આમાં બે ઘાતવાળું પદ છે અને અચળ પદ છે અચળ પદ એટલે ઝીરો ઘાતવાળું પદ આમાં વચ્ચે એક ઘાતવાળું પદ છે નહીં। તો અહીંયા આ સિવાય ચોથું આપણે ઉદાહરણ લખવું હોય તો પણ લખી શકીએ ખાલી આપણે લખી દઈએ છ એક્સ સ્ક્વેર તો પણ લખી શકાય કારણ કે આમાં બે ઘાતવાળું પદ તો છે એક ઘાતવાળું પદ અને અચળ પદ નથી। તો આ બધા દ્વિઘાત બહુપદીના ઉદાહરણ છે। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે દ્વિઘાત બહુપદીમાં બે ઘાતવાળું પદ તો હોવું જ જોઈએ આ બધામાં બે ઘાતવાળું પદ છે। અહીંયા એક ઘાતવાળું પદ નથી અહીંયા એક ઘાતવાળું પદ પણ નથી ને અચળ પદ પણ નથી માત્ર બે ઘાતવાળું પદ છે તો પણ દ્વિઘાત બહુપદી કહેવાય એટલે એનો અર્થ એ થાય કે દ્વિઘાત બહુપદીમાં ઓછામાં ઓછા એક પદ હોય અને વધુમાં વધુ ત્રણ પદ હોય એટલે કે પદોની સંખ્યા દ્વિઘાત બહુપદીમાં ત્રણ હોય વધુમાં વધુ ત્રણ ત્રણ હોઈ શકે બે હોઈ શકે એક પણ હોઈ શકે ઘાત બે હોય અને શૂન્યોની સંખ્યા બે ઘાત છે એટલે શૂન્યોની સંખ્યા બે જ હોય જેટલી ઘાત હોય એટલા જ શૂન્યો હોય
पदों की संख्या घात करता एक वधु होय, घात बे छे तो पदों की संख्या वधु में वधु त्रण होय। हवे नु प्रमाणित स्वरूप, तो प्रमाणित स्वरूप आपणे जाते बनावीए, पहेला बे घातवाळुं पद मूकी दईए, त्यारबाद एक घातवाळुं पद मूकीए, त्यारबाद अचळ पद, अचळ पद एटले जीरो घातवाळुं पद जेमां आपणे चल मूकता नथी। पहेलूं जे एक घातवाळुं पद, बे घातवाळुं पद छे नो सहगुणक ए मूकी दईए, एक घातवाळा पदनो सहगुणक बी अने अचळ पद सी, એટલે બહુપદી બની ગઈ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જે અહીંયા ઉપર લખેલી છે। અહીંયા પણ આ દ્વિઘાત બહુપદી છે એટલે એમાં બે ઘાતવાળું પદ હોવું જ જોઈએ, અને બે ઘાતવાળું પદ હોવું જ જોઈએ એનો અર્થ એ થાય કે એનો સહગુણક એ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં, એટલે એની શરત છે એ નોટ ઇક્વલ ટુ ઝીરો। અહીંયા બીની કિંમત પણ શૂન્ય હોઈ શકે, સીની કિંમત પણ શૂન્ય હોઈ શકે। અહીંયા તમે જુઓ આ બહુપદી છે, અહીંયા આપણે દ્વિઘાત બહુપદીના ત્રણ ઉદાહરણ લખ્યા છે, તો આપણે જ્યારે સરખામણી કરીએ બહુપદીના પ્રમાણિત સ્વરૂપ સાથે, આ બહુપદી છે એની સરખામણી કરીએ આની સાથે, તો એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક છે ને એક્સ સ્ક્વેરનો સહગુણક બે છે, એટલે આપણને અહીંયા એ બરાબર બે મળે, એ બરાબર બે મળે। બી એટલે એક્સનો સહગુણક, તો અહીંયા એક્સનો સહગુણક માઇનસ સાત છે, તો બી બરાબર માઇનસ સાત ગણાય, અને સી એટલે અચળ પદ, અહીંયા અચળ પદ ચાર છે, તો સી બરાબર ચાર મળે। એ રીતે અહીંયા સરખામણી કરીએ તો એ એટલે ત્રણ અપન ચાર થાય એક્સ સ્ક્વેરનો સહગુણક, અહીંયા બી એટલે એક્સનો સહગુણક, અહીંયા એક્સનો સહગુણક એક ગણાય, એટલે બી બરાબર એક, સી બરાબર અચળ પદ, એટલે અહીંયા સી બરાબર માઇનસ એક ગણાય। આ બંનેની સરખામણી કરીએ તો એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક એક છે, અહીંયા એ બરાબર એક થાય, બી એટલે એક્સનો સહગુણક, અહીંયા એક્સવાળું પદ છે જ નહીં, એટલે એનો સહગુણક બી બરાબર આપણે ઝીરો લખી શકીએ, અને સી એટલે અચળ પદ, તો અચળ પદ છે માઇનસ નવ, એટલે સીની કિંમત થાય માઇનસ નવ। તો આ રીતે આપણે સરખામણી કરીને જોઈ શકીએ છીએ કે એની કિંમત એક છે, બીની કિંમત ઝીરો છે, સીની કિંમત માઇનસ નવ છે। અચ્છા એક્સ સ્ક્વેર છે, એની આપણે સરખામણી કરીએ તો એ બરાબર છ મળશે, બી એટલે એક્સનો સહગુણક, એક્સવાળું પદ છે જ નહીં, એટલે બી બરાબર ઝીરો, સી એટલે અચળ પદ, અચળ પદ પણ નથી, એટલે સી બરાબર ઝીરો। તો અહીંયા બી પણ ઝીરો છે, સી પણ ઝીરો છે, પરંતુ એ ઝીરો નથી, એટલે આ શરત ખાસ યાદ રાખવાની છે કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો, એનું કારણ છે કે બે ઘાતવાળું પદ તો હોવું જોઈએ જ, અને એ સી બિલોંગ્સ ટુ આર, તો આનું પ્રમાણિત સ્વરૂપ થયું। તો મિત્રો દ્વિઘાત બહુપદી ફરીથી એકવાર ફટાફટ રિપીટ કરી દઈએ કે જે બહુપદીની ઘાત બે હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય, જેમાં પદોની સંખ્યા વધુમાં વધુ ત્રણ હોય। પ્રમાણિત સ્વરૂપ પી ઓફ એક્સ બરાબર એક્સ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો, એ બી સી બિલોંગ્સ ટુ આર, ઘાત છે બે, શૂન્યોની સંખ્યા પણ વધુમાં વધુ બે, અને આ ઉદાહરણ ઉદાહરણ તમે તમારી જાતે પણ લખી શકો છો, અને હોમવર્કમાં આ જે કોષ્ટક છે એ કોષ્ટક તમારી જાતે લખવાનું છે, માત્ર ઉદાહરણ તમારે કોષ્ટક આ પ્રમાણે લખવાનું છે, ઉદાહરણ તમારી જાતે દરેક બહુપદીના ત્રણ ત્રણ ઉદાહરણ તમારી જાતે આ સિવાયના અલગથી લખવાના છે। ત્યારબાદ ત્રિઘાત બહુપદી, નામ છે ત્રિઘાત બહુપદી, કે જે બહુપદીની ઘાત ત્રણ હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય, ત્રણ ઘાત છે એટલે પદો ચાર હોય, ઘાત ત્રણ હોય, શૂન્ય પણ વધુમાં વધુ ત્રણ હોય, અને હવે આપણને પ્રમાણિત સ્વરૂપ તો ખબર પડી ગઈ હોય કે ત્રિઘાત બહુપદી છે એટલે ત્રણ ઘાતવાળું પદ આવશે, ત્યારબાદ બે ઘાતવાળું પદ, ત્યારબાદ એક ઘાતવાળું પદ, અને છેલ્લે અચળ પદ। ત્રણ ઘાતવાળા પદનો સહગુણક આવશે એ, બે ઘાતવાળું પદ એનો સહગુણક બી, એક ઘાતવાળું પદ એનો સહગુણક સી, અચળ પદ ડી, એટલે એ એક્સ ઘન પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી, આ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થયું, જે અહીંયા ઉપર લખેલું છે। આ પણ ત્રિઘાત બહુપદી છે એટલે એમાં ત્રણ ઘાતવાળું પદ તો હોવું જરૂરી છે, એટલે એનો સહગુણક એ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં, એટલે અહીંયા શરત લખી છે એ નોટ ઇક્વલ ટુ ઝીરો, એ બી સી ડી બિલોંગ્સ ટુ આર। હવે એના ઉદાહરણ જોઈ લઈએ, એક્સ ઘન માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ માઇનસ એ, તો અહીંયા ત્રણ ઘાતવાળું પદ હોવું જોઈએ, બાકીના જે ત્રણ પદો છે બે ઘાતવાળું પદ, એક ઘાતવાળું પદ અને અચળ પદ, એમાંથી કોઈ એક પદ ના હોય, કોઈ બે ના હોય, કે પાછળના ત્રણમાંથી એક પણ ના હોય તો પણ ચાલે, માત્ર ત્રણ ઘાતવાળું એક પદ હોવું જરૂરી છે। બીજું ઉદાહરણ છે ફાઈવ એક્સ માઇનસ આઠ પ્લસ ફોર એક્સ ઘન, આમાં ત્રણ ઘાતવાળું પદ છે, આ શૂન્ય ઘાતવાળું પદ છે, એક ઘાતવાળું પદ છે, આમાં બે ઘાતવાળું પદ ક્યાંય છે નહીં। ત્રીજું ઉદાહરણ છે એક્સ ઘન માઇનસ આઠ, આમાં ત્રણ ઘાતવાળું પદ છે અને અચળ પદ છે, બે ઘાતવાળું પદ અને એક ઘાતવાળું પદ છે નહીં। હવે ત્યારબાદ ચોથો પ્રકાર છે અચળ બહુપદી,
अचर बहुपदी, अचर मतलब जेमा चल ज ना हो, तो जे बहुपदी की घात जे बहुपदी में चल नहीं एनो मतलब बहुपदी की घात शून्य है, शून्य घात हो चल हो नहीं, तो जे बहुपदी की घात शून्य हो बहुपदी ने अचर बहुपदी कहेवामां आवे छे, अने एमां पद एक ज होय छे अने अचर पद एक ज होय। पी ऑफ एक्स बराबर के, ज्या के बिलोंग्स टू आर माइनस जीरो, के एटले कोईपण वास्तविक संख्या, परंतु के एटले के बिलोंग्स टू आर माइनस शून्य, एटले के आर एटले वास्तविक संख्यानो गण छे, वास्तविक संख्यामांथी मात्र शून्य ने आपणे बाद राखवानुं छे, शून्य ने बाद करवानुं छे, एटले के शून्य सिवायनी वास्तविक संख्या कोई पण होय के बराबर, तो एने अचर बहुपदी कही शकाय, एमां घात शून्य होय, अचर बहुपदी ने एक पण शून्य होता नथी, एटले शून्य की संख्या न होय। उदाहरण जोईए तो बार ए अचर संख्या छे एटले अचर बहुपदी कहेवाय, त्यारबाद माइनस चार अपन पांच एक्स की जीरो घात आपणे लखीए, कारण के एक्स की जीरो घात एटले एक्स की जीरो घात मूल्य शून्य थाय, सॉरी एक्स की जीरो घात मूल्य एक थाय, माइनस चार पंचमांश गुण्या एक गणाय आना बराबर, माइनस चार पंचमांश गुण्या एक माइनस चार पंचमांश थाय, अचरपद थी गयो, एट आ अचरपद है एक सौ एक, ए पण अचरपद है, तो आ अचरपद एटले जेमां चल न होय, चल होय तो एनी घात शून्य होय, એટલા માટે વ્યાખ્યા આપણે એવી કરી છે કે જે બહુપદીની ઘાત શૂન્ય હોય, અહીંયા ઘાત શૂન્ય છે, અહીંયા નથી તો આપણે પાછળ એક્સની ઝીરો ઘાત લખી શકીએ અહીંયા બંને જગ્યાએ, પણ આપણે સામાન્ય રીતે ચલની ઝીરો ઘાત લખતા નથી, એટલે જે બહુપદીની ઘાત શૂન્ય હોય તેને અચળ બહુપદી કહેવાય। એનું પ્રમાણિત સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર કે, જ્યાં કે બિલોંગ્સ ટુ આર માઇનસ શૂન્ય, એની ઘાત શૂન્ય, શૂન્યની સંખ્યા એને હોતા નથી। ત્યારબાદ પાંચમો પ્રકાર છે શૂન્ય બહુપદી, અચળ બહુપદી જીરો, આ શૂન્ય છે એટલે કે માત્ર જીરો લખેલા હોય તો એ જીરોને આપણે શૂન્ય બહુપદી કહીએ છીએ। હવે એનું વ્યાપક સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર જીરો, એનું વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપ છે, ખાલી જીરો લખીએ તો પણ ચાલે, એને કોઈ ઘાત હોતી નથી, મિત્રો ખાસ યાદ રાખવાનું છે, અચળ બહુપદીની ઘાત શૂન્ય ગણાય પણ શૂન્ય બહુપદીની ઘાત હોય નહીં, એટલે ખાસ યાદ રાખવાનું છે કે શૂન્ય બહુપદીને કોઈ ઘાત હોતી નથી, અથવા તો શૂન્ય બહુપદીની ઘાત છે એ અવ્યાખ્યાયિત ગણાય છે। એનું ઉદાહરણ છે જીરો, આપણે ખાલી જીરો લખી દઈએ તો એ શૂન્ય બહુપદી ગણાય। હવે શૂન્ય બહુપદીની ઘાત કેમ નથી હોતી એ એક ઉદાહરણ દ્વારા સમજીએ, એક બે ઉદાહરણ દ્વારા। આપણે પી ઓફ એક્સ બરાબર, ધારો કે જીરો એક્સની એક ઘાત લખીએ, તો ઝીરો એક્સની એક ઘાત એટલે ઝીરો ગુણ્યા એક્સની એક ઘાત ઝીરો જ થાય, એક્સની એ દસ ઘાત મૂકી શકીએ તો ઝીરો ગુણ્યા એક્સની દસ ઘાત એટલે ઝીરો જ થાય, ઝીરો એક્સની એકસો પાંચ ઘાત મૂકીએ તો પણ ઝીરો એક્સની એકસો પાંચ ઘાત એટલે ઝીરો જ થાય, એટલે એનો અર્થ એ થાય છે કે અહીંયા એક્સની કોઈ પણ ઘાત તમે મૂકો તો એ દરેકનું મૂલ્ય તો આપણને શૂન્ય જ મળે છે, એટલે એનો અર્થ એ થયો કે આની ઘાત કેટલી મૂકવી આપણે ચોક્કસપણે નક્કી કરી શકીએ નહીં, એટલા માટે આપણે એવું કહીએ છીએ કે શૂન્ય બહુપદી છે એને કોઈ ઘાત હોતી નથી, અથવા શૂન્ય બહુપદીની ઘાત અવ્યાખ્યાયિત ગણાય છે। મિત્રો એક છેલ્લી બાબત જે નીચે લખેલી છે કે કોઈપણ બહુપદીની અંદર ચલની ઘાત ક્યારેય ઋણ કે અપૂર્ણાંક ના હોય, એટલે કે આવું પદ ક્યારેય ના જોવા મળે। પી ઓફ એક્સ બરાબર બે એક્સની માઇનસ બે ઘાત પ્લસ સાત, એટલે માઇનસ ઘાત ક્યારેય કોઈ બહુપદીમાં ન હોય, અથવા તો અપૂર્ણાંક ઘાત ના હોય, અપૂર્ણાંક એટલે વર્ગમૂળ ઘનમૂળ, તો પી ઓફ એક્સ બરાબર રૂટ એક્સ માઇનસ બે, આ એક્સની વર્ગમૂળ એટલે એક દૂતીયાંશ ઘાત ગણાય, એક્સનું વર્ગમૂળ એટલે એક્સની એક દૂતીયાંશ ઘાત ગણાય, તો એક દૂતીયાંશ એટલે અપૂર્ણાંક સંખ્યાથી, તો આવી અપૂર્ણાંક ઘાત પણ ક્યારેય હોઈ શકે નહીં, એ ખાસ યાદ રાખીશું। એટલે બહુપદીની ઘાત ધન અથવા શૂન્ય જ હોય, તો આ રીતે આ ઘાતના આધારે બહુપદીના પ્રકારો થયા, એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, અચળ બહુપદી અને શૂન્ય બહુપદી।